ધૂળેટીના દિવસે સુરત સિવિલમાં દર્દીઓનું ઘોડાપૂર. 24 કલાકમાં 600થી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 60 લોકોના રોડ અકસ્માત થયા છે. 41 લોકો સાથે મારામારીનો બનાવ બન્યો છે. 19 લોકો ધાબા પરથી નીચે પટકાયા છે. 2 લોકો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા છે. ધૂળેટીના દિવસે સુરતની સિવિલ હોસ્પિટલના જે હોસ્પિટલ હતી ત્યાં દર્દીઓનું ઘોડાપૂર જોવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર 24 કલાકમાં 600થી પણ વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 60 લોકોના રોડ અકસ્માત થયા હતા. 41 લોકો સાથે મારામારીની ઘટના. 19 લોકો ધાબા પરથી નીચે પટકાયા. 2 લોકો પાણીમાં ડૂબી ગયા મોતને ભેટ્યા છે. જેથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. આઠ વાગ્યા સુધી ટ્રોમા સેન્ટરમાં ટોટલ કેસ 600થી વધારે, એટલે 620 જેટલા ટોટલ કેસ આવ્યો છે. સુરતના ડિંડોલીમાં ધૂળેટી રમ્યા બાદ નહેરમાં નાહવા ગયેલા યુવકનું મોત નિપજ્યું છે. 50 વર્ષીય રાજેશ ચૌધરી પરિવાર અને મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. મધુરમ સર્કલથી ચલઠાણ જતી નહેરમાં મિત્ર સાથે નાહવા પડ્યો હતો. નહેરમાં લીલના કારણે પગ લપસી જતા યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકને બહાર કાઢ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. ઉલ્લેખનીય છે કે સુરતમાં ધૂળેટીના પર્વ પર ડૂબી જવાની 2 ઘટનાઓ બની હતી અને જેમાં કુલ 3 લોકોના મોત પણ નિપજ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં સામસામે મારામારીની ઘટના સામે આવી છે અને જેમાં હાથમાં ખુલ્લા ઘાતક હથિયાર લઈ શખ્સો જોવા મળ્યા. મારુતિનગર ખાતે પ્લોટના મુદ્દે જાહેરમાં બબાલ થઈ હતી. માથાભારે તોસીફ પઠાણ દ્વારા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ રીઢો સાદિક કાલિયા પણ વીડિયોમાં જોવા મળ્યો છે. લિંબાયત પોલીસ સ્ટેશનથી 700 મીટરના અંતરમાં ઘટના બની હતી. જ્યારે કે આ ઘટનામાં 2 યુવક ઇજાગ્રસ્ત થયા છે. ઝઘડાની અદાવતમાં સમાધાન માટે બોલાવીને ગેંગના શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ટેમ્પો ચાલક સાકીદના ગાલ પર ઇજા પહોંચી છે. ઉમેરને પેટમાં ચપ્પુ વાગ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ ધ હર સર્કલ એવરીબડી પ્રોજેક્ટ શરૂ કરી એક નવી પહેલ કરી છે. અને આ પહેલ હેઠળ નીતા અંબાણી તમામ પ્રકારના શારીરિક ભેદભાવ અને અસમાનતાને ભૂલીને હકારાત્મકતાનો સંચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આજના નકારાત્મક વાતાવરણમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. વર્ષ 2021માં નીતા અંબાણીએ હર સર્કલ લોન્ચ કર્યું હતું અને આ સોશિયલ પ્લેટફોર્મની બીજી વર્ષગાંઠ પર હર સર્કલ મહિલાઓ માટે સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. નોંધનીય છે કે દેશની 31 કરોડ મહિલાઓ સુધી પહોંચ્યું છે અને ભારતના અગ્રણી ડિજિટલ કન્ટેન્ટ અને મહિલાઓ માટે નેટવર્કિંગ પ્લેટફોર્મ હર સર્કલ હેઠળ લાવવામાં આવેલા આ પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ દેશની મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઉભું કરવાનું છે, જે દરેક માટે સુલભ હોય. નીતા અંબાણીની કોશિશ છે કે આના દ્વારા મહિલાઓ અને યુવતીઓ વધુ જાગૃત થઈ શકે અને તેમના વિકાસ તરફ આગળ વધી શકે. At the heart of it, her circle is about sisterhood, but also about solidarity. Solidarity that is based on equality, inclusion, and respect for all. And that is the core of our new project, the Her Circle Everybody Project. A project that truly celebrates everybody, irrespective of size, age, color, religion, or neurodiversity. The aim is to create a safe place, a circle of kindness, of compassion, and of non-judgmental acceptance. Digital is a powerful medium. It has the potential to build, create, and inspire if used in a positive way. Bulletin Madhya Pradesh, Lucha Rajapshu. Namaskar.